સુરત નવરાશા વિસ્તારમાં એમેરિકોનનો પ્રથમ કેસ નોંધાવાની સાથે તંત્ર અલર્ટ થઈ ગયું છે. હીરાના કામકાજ સાથે સંકળાયેલ વેપારી આફ્રિકાની મુલાકાત બાદ એમેરિકોન સાથે આવ્યો છે. ઘરની આસપાસના વિસ્તારને ક્વોરન્ટાઇન જાહેર કરી દેવાયો છે. સુરત પાલિકા કમિશનર બંછાણી દીપાનીએ જણાવ્યું કે વરાછા વિસ્તારમાં એમેરિકોનનો પ્રથમ કેસ નોંધાયો છે અને હીરાના કામકાજ સાથે સંકળાયેલા વેપારીની આફ્રિકાની મુલાકાત બાદ એમેરિકોન સામે આવી ગયો છે. ઘરની આસપાસના વિસ્તારને ક્વોરન્ટાઇન કરાયો છે અને હાલ તો દર્દીના પરિવારના તમામ સભ્યોના ટેસ્ટ કરાઈ રહ્યા છે. જો કે અન્ય કોઈ વ્યક્તિ પોઝિટિવ નહીં આવતા તંત્રએ પણ રાહત અનુભવી છે. સંક્રમણ અટકાવવા પાલિકા દ્વારા 327 સેન્ટર્સ પર વેક્સિનેશનની કામગીરી થઈ રહી છે. ઉપરાંત લોકો પણ સંપૂર્ણ તકેદારી રાખે પાલિકા દ્વારા એવી અપીલ થઈ રહી છે. સુરતમાં એમેરિકોનની એન્ટ્રી સાથે સાથે વેક્સિનેશનની કામગીરી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાનના જન્મદિવસે 1,00,000 લોકોએ પહેલો ડોઝ લીધો. તેમના 84 દિવસ હવે પૂરા થતા હોય એવા 1,00,000 લોકોને વેક્સિનેશન કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. પાલિકા તંત્રએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં 1,00,000 લોકોને વેક્સિનનો ડોઝ મળે એ માટેનું આયોજન કર્યું છે. સુરત શહેરમાં 1 ઓમિક્રોન વાયરસનું કેસ જોવા મળ્યું છે. એ ખાસ કરીને સાઉથ આફ્રિકાના સાથે એનું ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને એમનું જે આવ્યા પછી ઇમિડિયેટલી એમને ટેસ્ટ કરવામાં આવ્યું હતું, એમાં નેગેટિવ આવ્યું હતું. પછી એમનું જે ટેસ્ટ પોઝિટિવ આવ્યું અને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલતા એમનું કેસ અત્યારે પોઝિટિવ આવ્યા છે. એમના જે તમામ વર્કસ્પેસના લોકો, સોશિયલ સર્કલના લોકો અને જે શાળામાં જે બાળકો છે એ બધા લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને તમામ લોકોના ટેસ્ટિંગનું કામગીરી પૂર્ણ કરવામાં આવેલું છે. એ એક જ પોઝિટિવ વ્યક્તિ છે જે બીજા ટેસ્ટ કર્યા પછી બીજા લોકો નેગેટિવ જોવા મળેલ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.